नमस्कार दर्शक मित्रों, GTPL ની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સર્જક સાથે સંવાદમાં આપ અનેક રંગોથી રંગાયા છો. અનેક કવિઓ, લેખકો, જૂની રંગભૂમિના કલાકારો, નાટ્યકારો, મ્યુઝિક કમ્પોઝર, સંગીતકારો અને ગાયક કલાકારો. ગયા ભાગમાં આપે સ્કેચ આર્ટિસ્ટનું પણ વાતો જાણી. એમ સર્જક એટલે એક એવું એન્ટેના જે પરમાત્માના સંવેદનો ઝીલીને સમાજને કંઈક નોખું અનોખું પ્રદાન કરતો હોય, અને આ સર્જકોને આપણે ઉજવતા હોઈએ છીએ. દર્શક મિત્રો, આજે એક એવા જ સર્જકને આપણે મળવું છે. આમ તો બનાસકાંઠાનું આ રતન, એટલે રતન એટલા માટે કે આખા ગુજરાતમાં એમની મહેક છે. આદરણીય શ્રી પ્રશાંત કેદાર જાદવ સાહેબ, GTPL પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી એમનું સ્વાગત કરવું છે. સૌ પ્રથમ નમસ્કાર સાહેબ. પ્રશાંતભાઈ, આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં. આપનું કામ એટલું બધું ચારે તરફ અને ચો તરફ ને એટલું સુગંધિત છે કે આપનો પરિચય આપવો એટલા માટે જરૂરી છે કે લોકો ઘણા બધા ઓળખે છે અને ઘણા બધાને પ્રશાંત કેદાર જાદવનું આ ગીત આ એમનું હતું એવો પ્રશ્નાર્થ પણ અત્યારે થાય એવો છે. કોઈ કોઈ જૂની રંગભૂમિથી લઈને આપણે ઢોલિવૂડની જ્યારે એ જમાનો નરેશભાઈનો હતો ત્યારે આપના ગીતો જે ગુજરાતના દરેક માણસના મનમાં અંકિત હોય એ ગીતો અત્યારે પણ જે 80, 90 અને 2000 સુધીના દાયકાના માણસો છે એ બધા જ ગીતો અત્યારે ચિરંજીવ છે. પ્રશાંતભાઈ, એ તો ખરું જ, દૂરદર્શનમાં આપ પર રહીને, ગુજરાત સરકારમાં રહીને પણ એક અનેક કામો કર્યા છે. સાથે સાથે આપના ગીતો સુગમથી લઈને ફોકથી લઈને ઢોલિવૂડ એટલે ફિલ્મી સફર પણ માણી ચૂક્યા છે. આપ મૂળ વતન આપનું બનાસકાંઠા. સાહેબ, બધી જ વાતો જાણવી છે. આપનું પ્રાથમિક શિક્ષણ ક્યાં થયું, માધ્યમિક શિક્ષણ ક્યાં થયું અને અમદાવાદ કઈ રીતે આવો છો, ઉચ્ચ શિક્ષણ કેટલું લીધું છે આપે? સરસભાઈ, ધન્યવાદ આપે મને યાદ કર્યો. હાજી, સૌ દર્શક મિત્રોને પણ. મારું ગામ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાનું કોદરામ મારું વતન. વાહ, ધોળિયું ગામ. 1-7 ધોરણ મારા ગામમાં ભણ્યો. ગામમાં લાઈટ નહીં, રોડ નહીં. રોડ મેં 14 વર્ષની ઉંમરે જોયો. જ્યારે પાલનપુર, મારા ગામમાં હાઈસ્કૂલ નહોતી, ઓબ્વિયસ ચેના જ હોય. હાજી, તો પાલનપુર ભણવા માટે જ્યારે ગયો, રોડની વ્યાખ્યા મતલબ બસ ખૂટવાય નહીં ચોમાસામાં. હાજી, એટલી સમજ હતી. પાલનપુરથી સાંજે એક બસ આવે મારા ગામમાં, રાત રોકાય બડલાન નીચે અને સવારે જાય પછી સાંજે પાછી આવે. આટલું મેં જોયેલું. એટલે એ ધૂળ છે મારા ગામની, એ મારા માથામાં હજુ પણ છે આજની તારીખે. અને મારે તો એક જ, મારું કોઈ સપનું કે કોઈ લક્ષ્ય કે ગોલ એવું કે છે નહીં. મારી ઈચ્છા એક જ છે કે હું જીવું, જ્યારે પડું જ્યારે તો એ બાકી જ છે મારા ગામની ધૂળ મારા માથામાંથી સાથે પડે એવું મારે એક છે. 8, 9, 10 પાલનપુર ગવર્મેન્ટ હાઈસ્કૂલમાં ભણ્યો. અને મારું સદભાગ્ય કે એ એવી સ્કૂલ છે કે જેણે ગુજરાતના મહાન મહાન લોકો આપ્યા છે. બનાસકાંઠાના શૂન્ય પાલનપુર સાહેબ એ તે ટીચર હતા. બક્ષી સાહેબ એ સ્કૂલમાં ભણ્યા. વાહ, પ્રેમશંકર રાવળ, અમૃત બાણ, ઓબટા ચિત્રકારો, એ એલ સૈયદ સાહેબ, આ બધા જ લોકો ત્યાં આવ્યા ભણ્યા. તો મારું સદભાગ્ય કે સ્કૂલનું મને ત્યાં ભણવા મળ્યું. પછી મેં હાયર સેકન્ડરી માટે હું પાટણ ગયો અને ત્યાં બીડિયા સ્કૂલમાં મેં હાયર સેકન્ડરી કર્યું. પછી એ જમાનામાં નોકરી તો મળતી ઇઝીલી અને મેરેજ થઈ ગયા. હાજી, મેરેજમાં પછી એટલી અદ્ભુત ઘટના છે કે પહેલાં તો મૂર્તિ અને કિરણ જોવાતા નહોતા, મા બાપ જોવાતા. હાજી હાજી, બિલકુલ બિલકુલ. મારા કિસ્સામાં પણ એવું જ થયેલું કે મારી સગાઈ થઈને અઠવાડિયા પછી મને ખબર પડી મારી સગાઈ થઈ છે. હાજી, હું 8મા તહેવારમાં ઘરે આવ્યો પાટણથી, ત્યારે મારું માય કીધું ભાઈ તારે હગાઈ થઈ ગઈ હું. હાજી હાજી, મેં ચો કર્યું તો કે સિદ્ધપુર બરાબર છે, બીજા આગળ વાત થાય નહીં, બાપા આગળ તો બાપ બી ના થાય. હાજી હાજી. અને મારા પિતાશ્રી બહુ મોટા કવિ હતા, જબરદસ્ત કવિ, લોકકવિ, કવિ કેદાર એટલે બનાસકાંઠામાં. અમારો જે ધંધાર મારો વડગામ તાલુકો છે ત્યાં, અને અમારા સમાજમાં ઘણી મોટી પ્રતિષ્ઠા એમની, બધું વ્યક્તિત્વ. મારી મા બહુ સારું ગાતું અને અમે વગડામાંથી લાકડા લઈને આવીએ અને પછી ચૂલા આગળ મારી મા રાંધતી હોય, એમાં નાખતા જાય, મારી મા ભજન ગાતી હોય. દશરથની સામે દેખાણા રે, અંધો અંધી બે તપસી, અંધો અંધી બે તપસી રે ને મૂર્તિ ખડખડસી, આવું મારી મા ગાતી.
ધાવી લે મારા કાળ બાપુનું આજે તારો રામ થશે રખવા ક્યા વાત એટલે આ બધું મારા પિતાશ્રીનું નાટકની મંડળી હતી હા હા મારા દાદા મારા કાકા બાપા છ ભાઈઓ હા જી અને મારો ફુવા સાત લોકો એટલે ઘરની જ કંપની નાટકની કંપની હા જી હા જી અને દેશ દેશવાળ ફરતા લોકો નાટકોનું કામ કરે હા બિલકુલ બિલકુલ અને અમારી કલા જે છે અમારી જ્ઞાતિ જે છે મનોરંજન કરવા અમારે લોક જાતિ છે તો એમાં અમારામાં એક મેં એક શબ્દ અથવા એક વાક્ય મેં શોધ્યું છે અને એ લોકો જાણે પણ છે કે અમારી જ્ઞાતિમાં ધામણું છોકરું રૂવે ને તો સુરમાં રૂવે એ જ્ઞાતિમાં જન્મ સાચી વાત છે બિલકુલ સાચી વાત છે અમારામાં કલા બહુ સ્વાભાવિક છે પછી મેં બીકોમ કર્યું કે ત્યાં વડગામ કે ડીસા થરાદ ભાવનગર ધાંધારા ભાભર ધાંધારા વડગામ પારંપરિક નોકરી મળી જાય કારકુંડની કે એવી કે તો લગ્ન થાય છે તો આપણે ઘરે ચલાવી શકીએ એ માટે બીકોમ કર્યું પાસ તો કર્યું પણ ફેલ એ અર્થમાં થયો કે હું બીકોમનો વિદ્યાર્થી હતો જ નહીં મને આવડતું જ નહોતું કંઈ બહુ ખોટ હતું ભાઈ વાણિજ્યમાં આપણો વિષય નહીં પણ નોકરી મળશે લાઈફમાં અથવા તો આશામાં આપણે કર્યું તો પછી મને લાગ્યું નહીં આમાં આશંકા છે નહીં જાય પણ કવિતા શરૂ થઈ ગયેલી હાજી હાજી એટલે ઘણા લોકો કહે છે ને કે મારી પ્રથમ કવિતા ફલાણે સાલમાં આ નામ આમ મને એવું યાદ નથી એ કદાચ એ લોકો કહેતા હોય ને જે એ માસ્ટર હોય છે લોકો કંઈ અક્ષરશઃ યાદ હોય ને તારીખ દિવસ તો પળ ચોઘડી બધું યાદ હોય છે ઘણા લોકોને હાજી હાજી પણ હું એવું માનું છું નમરપણે કે લગભગ એવું પોસિબલ હોતું નથી હાજી હાજી કે આ ફલાણા દિવસે આ ક્ષણે આ સાંજો આ જગ્યાએ બેઠો તો નામ ના ના એ નથી હોતું સાચી વાત છે આપને એ ગમે ત્યારે આપતર થયું છે ગમે ત્યારે અને આ જે લખતા હોય છે બોલતા હોય છે એ તો લખેલી કવિતા છે અવતરેલી કવિતા નથી અવતર્યા પછી જે પોલિશ થાય છે એની તારીખ હોય છે ટેકનિકલી પોલિશ હા યસ પછી મારો મોટા ભાઈ પંડિત ઈશ્વરચંદ્ર એ બરોડા મને લઈ ગયા તો મેં ડ્રામાની ડિગ્રી કરી માસ્ટર ડિગ્રી કરી આપ બરોડા જાવ બરોડા હા યસ એમએસમાં ગયો ક્યા બાત હૈ અને બીકોમ સુધી મારું કયા વર્ષમાં હું 83 માં ગયો ક્યા બાત એટલે 83 સુધી હું પાટણ પાલનપુર હાજી ગ્રેજ્યુએશન આપે ડ્રામામાં કર્યું ના બીકોમ પણ મેં કર્યું હા હા મને અરે માંડ માંડ હા હા આમ કેમ કે ધક્કા ખાધા ખાધા ના ના બરાબર છે અને પછી ડ્રામામાં ડિગ્રી કરી ડ્રામાની ડિગ્રી કરી હા અને 87 માં જાહેરાત એવી દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ બહુ અચ્છે નવું નવું બન્યું અને મારું સદભાગ્ય માપના આશીર્વાદ માતાજીની કૃપા કે મને અહીંયા દૂરદર્શનમાં મને સર્વિસ મળી ગઈ અને પછી ત્યાંથી અત્યાર સુધી આજ દૂરદર્શનમાં છું અત્યારે અત્યારે રિટાયર થયો છું પણ મારું જે કામ છે દૂરદર્શન સાથેનું એ પણ ચાલુ જ છે પ્રશાંતભાઈ આપ કવિ પણ છો આપે ફિલ્મોમાં પણ અનેક ગીતો લખ્યા છે આપનો સંગ્રહ પણ થયો છે તો કુલ કેટલા પુસ્તકો થયા અને પ્રથમ પુસ્તક કયું સંખ્યા છે જ નહીં એક જ પુસ્તક થયું છે ના એક પણ બહુ અણમોલ છે આપનું જીવનનું અને એના વિમોચનમાં તો હું પણ હતો પરિષદના પ્રાંગણમાં જી બિલકુલ બિલકુલ એ અને બહુ અદ્ભુત રીતે એનું આપણે ખુલ્લામાં જાહેર નેચર તમારું જેવું છે એવું નૈસર્ગિક પ્રાંગણમાં પ્રાંગણમાં બિલકુલ અને એમાં શૈલેષભાઈ વિમોચન તો આપણું નહોતું પણ અલગ કરેલું એનું કે વિમોચન એટલે શું ખબર છે કે દારૂક શૈલેષ પંડે વિનાશ હાજી એમનો કાવ્ય સંગ્રહ આવ્યો પછી ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠ સર્જકો કે બીજા મહાન લોકો જે છે એમના હાથે એનું વિમોચન કરવડાવે પછી જે રેપર ખુલ્લું જ નથી અને પછી જે વક્તા હોય મેઇન આપણો મુખ્ય મહેમાન એ પછી વાત કરે કે આ ગઝલ સંગ્રહ છે શૈલેષ પંડે વિનાશનો અદ્ભુત સંગ્રહ છે એમાં આ ગઝલમાં એ ટુ આ વાત કરે છે આમાં આ વાત છે આમાં આધ્યાત્મની વાત છે આમાં શૃંગારની વાત છે આમાં તળની વાત છે અતળની વાત છે તો મને થોડો પ્રશ્ન એ થાય શૈલેષભાઈ તમે પણ કદાચ જાગૃત થશો કે જે પુસ્તક આપણે ખુલ્લું જ નથી એની વાત કોઈ બેગ બંધ હોય તાળું મારેલી અને પછી કે આ બેગના અંદર આમ છે આમ છે આમ છે બિલકુલ 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 એ જે છે એ વિચારધારા મને બહુ મારા ગળે અને કાને અને આંખે ઉતરતું નહોતું એટલે હેમંતભાઈ પણ આવ્યા હતા કદાચ બિલકુલ બિલકુલ બધા જ કલાકારો બધા હતા એટલે પછી પુસ્તક પ્રકાશિત થયું અને એક વર્ષ પછી કાર્યક્રમ કર્યો અને એમાં મારું સદભાગ્ય છે કે હર્ષભાઈ હર્ષ બ્રહ્મભટ્ટ રઘુર ચૌધરી સાહેબ બાબુ રાણાપુરા પદ્મશ્રી સીતાંશુ યશવંત સાહેબ યસ સર હા બરાબર સીતાંશુભાઈ બી આવ્યા હતા એટલે એ બધાએ મારા વિશે જે વાત કરી કવિતા વિશે વાત કરી તો એક સરસ અનુભવ થયો લ્યો સાધારણ મારો કાવ્ય સંગ્રહ અને એક જ છે બિલકુલ બિલકુલ અને મારો બહુ ઓછો લખાય જથ્થામાં લખાતો નથી મને અને જે લખાય છે એ બહુ સરસ લખાય છે કારણ કે તમે એ ભેદ પારખો છો કે આ કવિતા સંગ્રહમાં મૂકવાની છે કે નહીં એમ આ લોક માટે છે કે પુસ્તક માટે છે એ પ્રશાંતભાઈ ખૂબ સારી રીતે જાણે છે પ્રશાંતભાઈ એવા કેટલાય ગીતો જે ડોલિવૂડમાં બહુ ફેમસ થયા લખવાનો એ પ્રસંગની વાતો કરવી છે કઈ રીતે લખાયા અને
કોના દ્વારા લખાયા, કોણે કીધું આપને ઓફર, અને કઈ રીતે આ બધી ઘટનાઓ બની? કે બહુ મેરુમાલણથી લઈને ઓઢણી ઓઢું તો ઉડી ઉડી જાય, આ બધા જ ગીતો આપના છે જે 1789-1780માં મેં ગરબો લખ્યો. હાજી. કુમકુંડા પગડ્યા પડ્યા માડે તારે હેત ઢળ્યા, જુવાલો કોળે વળ્યા રે માડે તારા બનાવ્યા જાણ કાઢ્યા. અને ગરબો કમ્પોઝ કરો એક લેજન્ડ રણ ભૂતોના ભવિષ્ય તેવા પરમ આદરણીય, હું ખૂબ આદર સાથે યાદ કરું છું કે મારે હું અત્યારે જે કહી છું કશું નથી, પણ જે કહી છું થોડું ઘણું એમાં ઘણો મોટો ફાળો પરમાદરણીય મહેશભાઈ નરેશભાઈ સાહેબનો છે. બિલકુલ બિલકુલ. તો એમણે ગરબો કમ્પોઝ કર્યો અને સારો થયો, ગમ્યો. પછી એમણે મારી પાસે ઓઢણી લખાવી. ઓઢણી ઓઢું ઓઢું જાય ના રે રહેવાય ના ના રે સેવાના કોઈને કહેવાય હા એ ગમ્યું. પછી મારી પાસે સાધન દ્વારા સંભારણા લખાવી. પછી એવામાં રામાયણ બહુ ચાલતી, અમારા દૂરદર્શનમાં ચાલતી. બિલકુલ બિલકુલ. દૂરદર્શન એટલે અમારું એક સેન્ટ્રલ ગવર્મેન્ટનું માધ્યમ છે, ભારત સરકારનું. તો દીપિકા જેની પહેલી ફિલ્મ જોડે રજો રાજ, એનું ટાઇટલ સોંગ પણ આપે લખ્યું, જોડે રજો રાજ, જોડે રે સુરાજ ભલે સુર જુગે કેના ગતિ જોડે રજો. એ જ રીતે રોમાજી અને હિતેનભાઈની પહેલી ફિલ્મ ઊંચી મીડી ઊંચા મૂળ, એમાં હિતેનભાઈ વિલન હતા, નરેશભાઈ અને રોમાજી રોમા માળેક એ લોકો લીડમાં હતા. ગોરી તારી ઊંચી રે મીડી ઊંચા મૂળ નારે નારે હું સાહેબ હતા. મીનવેલ્ડ ગરબા લખાયા કુમકુમના પગલા પડશે, ટોકા કરતો જાય મોરો ટોકા કરતો જાય, કે પછી કુમકુમ પગલે માળે પધારો આવો માંગો જગદંબા, સનેડો એ આવી, શિવસ્તુતિ આવી, હે ભોળાનાથ ત્રિપુરારી કષ્ટ કાપ તું, દેવાદિદેવ સરવણો છે માને બાપ. એ પ્રશાંતભાઈ જાદવ લખે છે, ક્યા બાત હે, બહોત અચ્છી. એટલે મિસ્કિન સાહેબ કહે છે રાજેશભાઈ વ્યાસના અન્ય લોકો કે હવે આ કેવું છે કે રજ એના સર્જક કરતાનું સર્જન મોટું થઈ જાય ને, એ બહુ મોટી વાત છે. એટલે અત્યારે હાલ મિસ્કિન સાહેબમાં જ્યારે આર્ટિકલ કરેલો એમના લેખમાં ગુજરાત સમાચારમાં, તો એમણે લખેલું કે પ્રશાંત કિશોર જાદવના ગીતો ગરબા એવા છે કે જે અત્યારે લોકગીત બની ગયા છે, લોકભોગ્ય અને લોકગીત. અને આટલું વખત ચાલે છે, ત્યારે ઓઢણી 40 વર્ષ થયા, ચાલે છે ચાલે છે. તો અત્યારે સુધી ચાલ્યું છે તો કંઈક અંદર લોકોને લાગ્યું છે, પણ એમાં મારી એક મહાનતા છે આની, એ જશ મહેશ નરેશ સાહેબને જાય છે. અને બીજો એથી પણ મોટો જશ જે છે આપણા અદભુત ગુજરાતી પ્રજા, આપણી ખબીરવંતી ગરવી ગુજરાતની પરંપરા, ગરવા લોકો ગુજરાતના, મહાજાતિ ગુજરાતી, એમની વિશાળતા છે, ઉદારતા છે. મારા જેવા એક કદના એક જાણે કીધું જાણે ધૂળનું માણસ છે, માટીનો માણસ છે, એના શબ્દો જે કાલા વેલા મેં થોડા કરેલા, કાલા ગેલા કરે ના 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 બહુ અચ્છે. પણ એ લગભગ હું 3-4 ધોરણમાં હતો અને એ ઓઢણી મેં જોયું હતું, મૂવી જોયું હતું એમ. જી જી. અને લોકોએ એ ઝીલ્યા, સ્વીકારે, અને અત્યારે લોકો થાય છે, મતલબ ગવાય છે. એટલે સિંગલ સ્કીન હતી, એ જમાનો જુદો હતો, અને એ એ વખતે બધું હૃદયમાં અંકિત થતું હતું પ્રશાંતભાઈ. અત્યારે તો તમે 30 સેકન્ડના શોર્ટ પર તમારું મન અંકિત નથી થતું, તમે ફટફટ ફટફટ. એટલે એ વખતે માણસો ઝીલતા હતા, હૃદયમાં સ્થાપતા હતા કવિઓને લેખકોને, એટલે આ બધું એમના આધારે હોય છે. આપના ગીતો સુગમમાં પણ ગવાયા, એ અંગે થોડી વાત. મારું સૌપ્રથમ જે સુગમનું ગઝલ છે એ પરમાદરણીય ગૌરાંગભાઈ વ્યાસે કમ્પોઝ કરેલી, અને સ્વર્ગસ્થ મહાન ગાયિકા હર્ષદાબેન રાવલ એમણે ગાયેલી, અકળ આ મૌનનો દરિયો, અને કાગળની કશ્તી લઈ, અકળ આ મૌનનો દરિયો અને કાગળની કશ્તી લઈ, સફર આ આદરી છે કોણ જાણે શિયો મસ્તી લઈ, સફર આ આદરી છે કોણ જાણે શિયો મસ્તી લઈ, આ કમ્પોઝ કર્યું ગૌરાંગભાઈએ, હર્ષદાબેને ગાયું. હર્ષદભાઈ ગાયું ઉપાધ્યાય સાહેબે, આખે આખો માણસ પળમાં હતો નહોતો થઈ જાય, એક નાની ઘટના નથી, ગણના એની એજ પરથી પૂર્વજમાં થઈ જાય, એક નાની ઘટના. એથી કમ્પોઝ કર્યું એમણે. બીજું કમ્પોઝ કર્યું મોરલાય ઢેલને કીધું કે હાલો ને જાતે જ દેશવટો લઈએ. વાહ વાહ. મોરલાય ઢેલને કીધું કે હાલો ને જાતે જ દેશવટો લઈએ, વાદળા ને સૂકા થળિયા કંઈક કહે એ પહેલાં પરદેશ ઉડી જઈએ. વાહ 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 વાહ, બહુ અચ્છે. એ રીતે નરેશભાઈએ કમ્પોઝ કર્યા હળો હળો બદલા માંડીને આવો મારા દેશ સાધનથી, કે પછી એક જોડ દોડ ક્યાં લઘે રે, આજે નરેશભાઈ કમ્પોઝ કરે. હાજી. ફિલ્મોમાં તો બધા લગભગ કવિતા કૃષ્ણમૂર્તિ માંડી, વિનોદભાઈ રાઠોડ, સાધના સરગમ, કલ્કા અગ્નિ બધા જ આપણા ગાયા, મનહરભાઈથી માંડી અનુપમ દેશપાંડે, શુભા જોશી, બધા જ
ગાયું છે જે પ્રશાંતભાઈ દૂરદર્શનનો ખાસ ભાગ અને દૂરદર્શનમાં આપે અનેક પ્રકારની ત્યાં જવાબદારી સ્વીકારી ફરજ નિભાવી દૂરદર્શનથી જીવનમાં કેટલો ફેર પડ્યો અહીં બેઠો છું અમદાવાદમાં હાજી તમારી સાથે બેઠો છું એ એ દૂરદર્શનના કારણે છે દૂરદર્શન મારા માટે એક મંદિરથી કમ નથી હાજી 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 અહીં ગામ બજાર આવ્યો અમદાવાદમાં તો અમદાવાદમાં મારા પગ મૂકવાની પણ જગ્યા નહોતી હાજી કોઈ ઓળખે નહીં કોઈ સુગવાળું નહીં મારું હાજી હાજી પીટી સેવામાં જ્યારે આવ્યો ત્યારે તો એ મારા માટે મંદિર એટલા માટે છે કે એણે મને પાળ્યો પોષો મારા પરિવારને પાળ્યો પોષો અને આ ગામમાં રહેવા લાયક મને સ્થિરતા આપી આર્થિક માન સન્માન મળે દૂરદર્શનમાં એટલે એ ગુણ છે એ મારાથી બોલીને સંસ્થાનો એટલે સંસ્થાનથી મારા માટે મંદિર છે વાહ 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 પ્રશાંતભાઈ પરિવારમાં કોણ કોણ છે અને પ્રશાંત કેદાર જાદવ કવિ છે એ દૂરદર્શનમાં પ્રોગ્રામ એક્ઝિક્યુટિવથી લઈને એવરીથિંગ ત્યાં નિયામક તરીકે મતલબ દૂરદર્શનમાં સમાચાર પણ સંભાળે છે ડ્રામાનું કરેલું છે ત્યાં કવિ કહે કાર્યક્રમ પણ કરે અને સમાચાર જેવી વાતો પણ એ રાજકારણ સાથે પણ જોડાવવું પડે આ બધામાં દોડભાગ હોય તો પરિવારમાં કોણ કોણ છે અને પરિવારની કેવી હું પ્રશાંતભાઈ એટલે બહુ જાડો શબ્દ છે કે પીંછાગર મોર રેડિયામાં ના લાગે પણ હું એવું કહું છું કે મારો પરિવાર છે મારા ચાર બાળકો છે મારો ઋત્વિક ખૂબ સારો પેન્ટર છે રૂચા બહુ સારી કોરિયોગ્રાફર ઋષભ વેબ ડિઝાઇનનું કરે છે નાની દીકરી રુજુ જાદવ બહુ સારું ગાય છે આ ચાર છે ને એ મારા મારું જે ઘર છે મકાન નથી મારા ઘર છે ચાર દિવાલો છે ને એ મારા સંતાનો છે ઉપર જે છત છે એ મારી ધર્મપત્ની ધર્મિષ્ઠા એ ના હોય તો મારી કોઈ ક્ષમતા નથી કોઈ બેસી શકવાની લાયકાત મારામાં આવે એણે ઘણું કર્યું છે મારા માટે ઘણો મતલબ એ શબ્દ જ પેલી વાર સીમાડા પૂરા થાય ને શબ્દના ત્યાંથી આનું કામ શરૂ થાય એટલું મોટું પ્રદાન છે મારી લાઈફમાં મારા મા બાપ તો છે જ છે સિમ કૃપા બાપની માતાજીના આશીર્વાદ પણ ખરા પણ પછી એક કવિને સાચો જયારે અઘરો છે અને બી મારા જેવો કવિ કે બહુ આળસુ બહુ કેરલેસ ને બધું હોય અને સોશિયલમાં બહુ સમજ ના પડે આપણને કવિતા વિશે મને કંઈ આવડતું નથી બીજું એટલે એણે મને સાચો નિભાવ્યો મેં આટલા વર્ષો સુધી એટલે એ મારી જે સ્ત્રી છે ધર્મપત્ની એનો ગુણ બોલાય નહીં પ્રશાંતભાઈ કોઈ મનગમતા કવિ આપના આ સવાલ છે ને એનો જવાબ મોટાભાગે લોકો ટાળતા હોય છે એમ કે આનું કૃષ્ણ ખોટું લાગશે આનું ખોટું લાગશે પણ જે સત્ય છે કહેવું જોઈએ મારા પ્રિય કવિ ત્રણ છે રમેશ પારેખથી મોટો કોઈ ગીતકાર છે એને પરમાદેવ રમેશ પારેખ જરણ માત્ર સાહેબ અને પરમાદરણીય સીતાંશુ સીતન સાહેબ વાહ અછાંદસમાં બહુ અચ્છે એ ઘણા મોટા ગજાના અને એમને મારા માટે અખૂટ સ્નેહ છે ત્રણેયને મારા માટે એટલો પ્રેમ એટલે લાગણી મારા માટે કે બહુ સદભાગ્ય છે બાબતમાં પ્રશાંતભાઈ અનેક કવિઓને અનેક સાહિત્યકારોને ઇન્ટરવ્યૂ માટે કવિતા માટે અનેક લોકોને મળવાનું થાય દૂરદર્શનમાં અનેક એટલે આ એક મીડિયાનો એક ફાયદો હોય છે તમે અનેક કવિઓને મળો અનેક સાહિત્યકારો સાથે રૂબરૂ થાઓ અનેક લોકોની વાતો જાણો માણો પ્રમાણો ઘણું બધું જાણવા મળે પ્રશાંતભાઈ અને એનાથી કેવું લાગે છે મૌન થઈ જવાય કે બધું જાણીને કેવું લાગે છે આ વિશ્વ આ સાહિત્ય છે આ સંગીત છે આ દુનિયા છે આ ફિલ્મી દુનિયા છે તમે તો બધા સાથે સંકળાયા એવું કહેવાય છે કે સાત રંગ છે પણ મીડિયામાં કામ કર્યા પછી લાગે છે ના સાતને પણ 700 અથવા 7000 7 કરોડ રંગ છે માણસોના બિલકુલ બિલકુલ અને એમાં આપણે બધાની સાથે ઇન્દ્રધનુષની જેમ મેચ કરીને હસીને કામ કરવાનું છે અને એમાં ભવિષ્યનો શું પ્લાન છે હવે સરેશભાઈ એવું છે તે પોતે સરસ અદ્ભુત કવિ છો સંચાલક છો જાણતલ છો માલમે માણસ છો આટલું સરસ કામ કરો છો મીડિયામાં રહીને તો આમ તો એવું કહું મેં વાત કરી મારું કોઈ મોટું લક્ષ્ય છે અને એવું અને એક આ મારો અમુક કરવા ઘણા આપણા અત્યારે હાલના મિત્રો છે ને ઘણા ક્યાંક આજે તો રાત્રે બેસે ને સાહેબ આજે તો 5 ગઝલ લખી નાખવી છે 2-5 ગીતો લખી નાખવું છે એટલે જે લખી નાખવું છે કે એ કરવું નથી આપણે એ મને આવડતું જ નથી બિલકુલ બિલકુલ એટલે મારે ખૂબ ઓછું લખાય છે ઘણું ઓછું લખાય છે એટલે જીવન જે રીતે ચાલે છે અને સંતોષ છે મને અને મારા બાપુજી કહેતા કે બેટા કવિ કેદાર કહેતા મારા બાપુજી વચ્ચે નામ બી રાખ્યું પ્રશાંત કેદાર જાદવ હાજી 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 કે મારો બાપ છે મારા લાઈફના સેન્ટરમાં છે મારી મા મારા લાઈફના સેન્ટરમાં છે દુનિયા તો બધી છે જ છે હાજી હાજી એ આપણા જીવનનો સાક્ષી ભાવે
તો એ કહેતા કે બેટા આપણો ધર્મ ચૂકવો નહીં, આપણો ધર્મ ચૂકવો નહીં, ચૂકવો નહીં. આશા રાખો ને કે મેં શૈલેષ માટે આમ કર્યું. હા બિલકુલ, પણ આપણે આપણે કરીને છૂટા થવું. ફાયદો થાય છે કે તમે બહુ સંતોષથી સુખેથી જીવન જીવી શકો, અને કોઈ અપેક્ષા વગર મેં મારું કર્મ કર્યું છે અને એનાથી બધું સુખ છે. તમે ધરીને ખાઈ શકો જે ખાવું હોય, અને રાતે ઊંઘતા વાત ઊંઘ આવી જાય, પથરી પડતા વાત, આથી બધું સુખ છે દુનિયા. બિલકુલ બિલકુલ, એમાં સંતોષ છે એ રીતે. હાજી હાજી. અને આગળ બી માતાજી પરમાત્મા જ્યાં લઈ જશે ત્યાં કવિતા જશે, કવિતા લઈ જતો શબ્દ છે એ તમને માર્ગ બતાવે. જેમ સૂર છે એ તમે માર્ગ બતાવ ક્યાં જવું, આપણે ગજું નથી કંઈક કરવાનું કે હું આમ કહું. એ શબ્દ છે, શબ્દ લોકો, હું બોલેલો માણસ છું. હાજી હાજી, શબ્દ કે બોલી મારી અભણમાં છે, ભાષા મારી બણેલીમાં છે. અને આજના સર્જકોને, આજના મીડિયામાં કામ કરતા લોકોને આપનો સંદેશ એટલે કેવું છે કે સાજણ તો મારો પ્રિય શબ્દ છે મારી કવિતામાં, અને એકાદી કવિતાનો અંતરો તો આપના મોઢે થઈ જ જાય. હવે કેવું શરેશભાઈ કે હું કોઈને સલાહ આપી શકું, શીખ આપી શકું એટલું મારું ગજું નથી. વાહ, એક કામ 2 ફૂટ પર બેસવાને જે લોકો હોય કરતા હોય છે, આપણો વિષય નથી. એટલો મોટો છું પણ દેવું, બહુ અહીંથી બોલું છું. મારો ક્યાં બાત છે, મને મજા આવે છે પ્રશાંતભાઈ આપની સાથે હંમેશા. એટલે મારું હૃદય છાતીમાં છે. વાહ, મારું હૃદય માથામાં નથી. ક્યાં બાત હે. એટલે જે કેલ્ક્યુલેશન છે અમદાવાદમાં હોવા છતાં પણ, હા, બૌદ્ધિકતા કરતાં લાગણીને આ પ્રાધાન્ય આપો છો હંમેશા. એટલે મારા સંગ્રહ વખતે ઉપેન્દ્રભાઈએ કીધેલું, નટ સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબે, કે અમદાવાદમાં તમારું જીવતું જાગતું ગામડું જેવું હોય તો પ્રશ્ન કરેલો. એટલે મારું ગામ છે, મારા અંદર છે. એટલે હું બુદ્ધિથી તો બહુ જીભું નહીં, અને કવિતા જ્યારે આવે ત્યારે જ, જ્યારે અવતરે ત્યારે જ કાગળ પર ઉતરવું જોઈએ. એટલે સાજણ નામક તમે ટુકડા કહું. હાજી હાજી, ઈર્ષાદ ઈર્ષાદ. તો હું કોણ છું, કોનો છું એ તમે જ કહો ને સાજણ. હું કોણ છું, કોનો છું તમે જ, એ તમે જ કહો ને સાજણ. આછીર સમજણની કોઈ લૂંટી ગયું છે થાપણ. વાહ, હું કોણ છું, કોનો છું તમે જ કહો ને સાજણ. ને સાજણ ખૂબ થાક્યો છું, આવો હવે અમારે ઘેર. સાજણ ખૂબ થાક્યો છું, આવો હવે અમારે ઘેર. સાજણ રુજિયાનું રજવાડું થઈ ગયું છે ખંડેર. સાજણ ખૂબ થાક્યું છું, આવો હવે મારે ઘેર. કે ચાલો સાજણ થંભેલી ચોપાટ ફરી પાથરી. ક્યા બાત હે, બહોત અચ્છે. ચાલો સાજણ થંભેલી ચોપાટ ફરી પાથરીએ. વેરણ ચરણ વેરાયેલા, વેરણ ચરણ વેરાયેલા, સોગઠા ભેગા કરીએ. ચાલો સાજણ, કે ચાલો સાજણ સુખ નામના દેશમાં ફરવા જઈએ. ચાલો સાજણ સુખ નામના દેશમાં ફરવા જઈએ. સુખ ન હોય તો સુખ જેવું કે જોઈને નાણા ભરીએ. બહોત અચ્છે, ચાલો સાજણ. દર્શક મિત્રો, આ હતા પ્રિય આદરણીય કવિ શ્રી પ્રશાંત કેદાર જાદવ. બનાસકાંઠાનો જીવ, મૂળ ગામડાનો, મારી જેમ જ હું ડુંગરાનો માણસ છું, મહીસાગરનો, એ બનાસકાંઠાનું પાણી છે. પરંતુ આ આત્મીય ત્યાં લાગણી બહુ ખૂબ લાંબા સમયથી અમારી ચાલે છે. કવિ કહે કાર્યક્રમ પ્રશાંતભાઈનો દૂરદર્શનમાં હતો, તો શૈલેષ તું તો આવે એમ, એટલે કલોલથી મને, અને આ બધું જ ચાલે છે. આત્મીયતાથી આખું જગત ચાલતું હોય છે, બ્રહ્માંડ આખું. એ દર્શક મિત્રો, પ્રશાંત કેદાર જાદવ દૂરદર્શનમાં એક એઝ અ ક્રિએટર, સર્જક તો છે જ, અને પછી દૂરદર્શન સાથે કાર્યક્રમો કરે છે. મણિરાજ બારોટ પણ એમ કે મને મણિયામાંથી મણિરાજ પ્રશાંતભાઈએ બનાવ્યો છે. આવું તો પ્રશાંતભાઈ અનેક કામો કર્યા છે. એ પોતે અહોભાવ પણ સ્વીકારે છે કે નરેશ મહેશ ડોલિવૂડમાં કઈ રીતે, એમના ફિલ્મોમાં ગીતો કઈ રીતે આવે છે. આ માણસની વ્યાખ્યા આપણે જ્યારે કરીએ ને, તો આ બધું જ પૂરતું છે અને સીમિત માત્રામાં નથી. આ વસ્તુથી આપણે જાણી શકીએ કે માણસ જ્યારે અહોભાવની સાથે કોઈના માટે કરે છે ને, પાછી અપેક્ષા વગરનું કાર્ય છે કે આ મારું કર્મ હતું, મારે કરવાનું હતું, અને પછી હવે વાદળ જાણે ને વસુંધરા. પ્રશાંતભાઈ આવા માણસ છે, હૃદયના માણસ છે, લાગણીના માણસ છે. ફોકમાં, સુગમમાં, ઢોલિવૂડમાં આપે બધું જ જાણ્યું એમના વિશે, કેટલા અર્થમાં ને કેટલા વિશાળ પરિપ્રેક્ષ્યમાં એમનું કામ છે. પ્રશાંત કેદાર જાદવનું GTPL પરિવાર વતી, દર્શક મિત્રો વતી સ્ટુડિયોમાં આવવા માટે આભાર માનીએ. આભાર પ્રશાંતભાઈ. ધન્યવાદ આપ સૌનો અને દરેક પ્રેક્ષકો જે છે GTPLના, એ તમામનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.